हाय एवरीवन, स्वागत छे तमारू मारी चैनल तेजल्स गुजराती किचन ऑल इन वन मां। फ्रेंड्स, आज नी मारी रेसिपी मां छे मकाई ना लोट ना बिस्किट, जेने तमे मकाई ना कूकीज पण कही सको छो, कि जे चा जोड़े पण चाले छे अने सोस केचप जोड़े पण चाले छे, टमेटो सोस जोड़े पण चाले तेवा बिस्किट छे। अने बाळकोने थोड़ा क्रंची टाइप लागशे आ बिस्किट, तो आजे आपणे बनावीशुं मकाईना लोटना। एकदम जुदा ज बिस्किट के जे मकाईना लोटमांथी बने छे। हवे तमे जोई सको छो कि अहींया मैं बे वाटकी जेटलो गोळ लई लीधो छे, अने मैं अटकचरो वाटी लीधो छे, एना नाना नाना टुकड़ा करी दीधा छे। हवे आपणे एक ग्लास जेटलो पाणी एड करीशुं। जो लोट वधारे हो तो मैं थोड़ुं वधारे पाणी एड करवानुं होय छे, अने जो लोट ओछो होय तो मापनुं ज पाणी एड करवानुं छे, वधारे पाणी एड नथी करवानुं, नहींतर कूकीज गळ्या नहीं थाय। एटले लोट प्रमाणे ज तमारे पाणी एड करवानुं छे। तो तमे जोई शको छो कि मैं मापनुं ज पाणी एड कर्युं छे। हवे जे आ गोळ छे एनी आपणे चाशणी नथी बनावानी, मीन्स गोळने खाली पाणीमां मेल्ट करी देवानुं छे, गोळનું પાણી બનાવી દેવાનું છે બસ। અને ગોળનું પાણી બની જાય એટલે ગેસ ઓફ કરી દેવાનું છે, ગોળને પીગળાવી દેવાનું છે, એના સિવાય બીજું કંઈ કરવાનું નથી। તો તમે જોઈ શકો છો કે મેં જે બધો ગોળ છે આપણો સરસ રીતના પીગળી ગયો છે, ગોળનું પાણી થઈ ગયું છે। ગેસ ઓફ કરીશું, આ પાણીને આપણે ઠંડુ કરવા મૂકીશું, ત્યારબાદ જ મકાઈના બિસ્કિટ માટે જે કૂકીઝ માટે મકાઈના કૂકીઝ માટે જે લોટ બાંધવાનો છે તે આપણે બાંધી શકીશું। પાણી હવે ઠંડુ થઈ ગયું છે, અને હવે તમે જોઈ શકો છો કે મેં અહીંયા एक मोटा जे मारी पासे काचनो बाउल हतो, एक मोटो बाउल मकाईनो लोट लीधो छे। जे मकाईनो लोट आवे छे ते लोट लीधो छे, आ रेडीमेड लोट छे। अने आनी अंदर हूँ 5-6 टेबलस्पून तल एड करी रही छूं। मकाईना बिस्किट बनावीए छे एटले तल नाखीशुं, तो शुं के सो पण सारो लागशे ने टेस्ट पण सरस लागशे। तो मकाईना लोटमां आपणे तल एड करीशुं 5-6 चमची जेवा, अने मैं थोड़ू चपटी मीठू एड कर्युं छे, बहु नहीं, એકદમ પિંચ મીઠું એડ કરવાનું છે। અને જે આ ગોળનું પાણી આપણે બનાવીને રાખ્યું હતું તે ઠંડુ થઈ ગયું છે, એના વડે આપણે લોટ બાંધવાનો છે। જેટલી તમને જરૂર લાગે એ પ્રમાણે તમારે ગોળનું પાણી એડ કરવાનું છે, બહુ એડ નથી કરવાનું, બહુ એકદમ ઢીલો પણ નહીં અને એકદમ કાઠો પણ નહીં, એકદમ કઠણ નહીં, એવો આપણે લોટ બાંધીશું। જો કે આ મકાઈનો લોટ છે એટલે બાંધવા માટે તમારે થોડી મહેનત કરવી પડશે, એને વ્યવસ્થિત બાંધવો પડશે, એ આમ પણ એકદમ પોચ્યો નહીં થાય, આમ થોડો કઠણ ભાખરીના લોટ જેવો જ થશે। તો એને આવી રીતના હાથ વડે જ મસળી મસળી અને બાંધી દેવાનું છે, ગોળના પાણી વડે લોટ, કે જેથી લોટ આપણો ગળ્યો થઈ જશે। તમે જોઈ શકો છો કે મેં લોટ બાંધી દીધો છે, અને રેસ્ટિંગ ટાઈમ આપીશું, તરત ને તરત આપણે કૂકીઝ નહીં બનાવીએ, બિસ્કિટ નહીં બનાવીએ, અને રેસ્ટિંગ ટાઈમ આપીશું 15-1 મિનિટ જેવો। ત્યારબાદ આને હાથ વડે જ ગોળ ગોળ આલુ ટિક્કી કેવી રીતના બનાવીએ, એવી રીતના ગોળ ગોળ માપનું ગુલ્લુ લઈ અને ગોળ ગોળ ટિક્કીના સ્વરૂપમાં મકાઈના લોટના કૂકીઝ બનાવી દઈશું, બિસ્કિટ બનાવી દઈશું। અને તમે વણવા રહેશો તો થોડો ટાઈમ વધારે જશે, જલ્દી વણાશે પણ નહીં, શેપમાં આવશે પણ નહીં, એટલે નાના નાના ગુલ્લા લઈ અને તમે આવી રીતના કૂકીઝ જ એના હાથ વડે ટિક્કી જ બનાવી દો, તો તમારું કામ ફટાફટ થશે। અહીંયા મેં ગેસ ચાલુ કરી અને તેલ ગરમ કરવા મૂકી દીધું હતું, અને તેલ મારું ગરમ જ છે, તો ફટાફટ જે મકાઈના લોટની કૂકીઝ આપણે બનાવી છે, મકાઈના લોટની બિસ્કિટ બનાવ્યા છે, ફટાફટ આપણે એને ફ્રાય કરી લઈશું, અને ગોલ્ડન બ્રાઉન કલરના આવી રીતના ફ્રાય કરી લઈશું। મેં એને સર્વ પણ કરી દીધા છે। આ અગાઉ પણ આ રીતના આ અગાઉ મારી ચેનલમાં બાજરીના લોટના બિસ્કિટ, જેને મેં બાજરીની ટિક્કી પણ કહીએ છીએ, બસ મેં બાજરી આ મકાઈનો લોટનો ઉપયોગ કર્યો છે, તો એમાં મેં બાજરીના લોટનો ઉપયોગ કરીને આવી રીતના બિસ્કિટ બનાવ્યા છે તલ નાખીને, એ મારી ચેનલમાં એ વિડીયો મેં અપલોડ કર્યો જ છે, તો તમે પણ જોઈ શકો છો। અને આ છે મકાઈના લોટના બિસ્કિટ, કે જે હેલ્ધી પણ છે અને બાળકોને ક્રન્ચી પણ લાગશે, કેમ કે ગોલ્ડન બ્રાઉન કલરના ફ્રાય થઈને આવશે તો સારા લાગતા હોય છે, ગળચેટા લાગતા હોય છે, તો તમે એકવાર રેસીપી ટ્રાય કરી શકો છો। જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો તમે આ વિડીયોને લાઈક કરી શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો। ફરી મળીએ એક નવી રેસીપી સાથે।